न्यूज 18 गुजराती है सवारे 8 वागे जे थियरी प्रसारित करी तेज थियरी ने गुजरात ना डीजीपीए बपोरे 1:30 वागे पत्रकार परिषद में जाहिर करी। अपनी लोकप्रिय चैनल न्यूज 18 गुजराती है जेरी केमिकल कांड में दिवसभर एक्सक्लूसिव अहवाल प्रसारित करिया। जोईए सवार थी अत्यार सुधीना प्रसारित थयेला एक्सक्लूसिव अहवाल 2 मिनिट में। तो बोटादना कथित लठ्ठाकांड अंगे सौथी मोटो खुलासो, कारण के लोकोए दारू नहीं पण पीधुं मेथनॉल पीधुं हतुं ने एना कारणे डेथ टोल वधी रह्यो छे। गुजरातनी लोकप्रिय चेनल न्यूज 18 गुजराती फरी समाचारमां अव्वल रही, लोको सुधी सौथी झड़पी अने सचोट माहिती पूरी पाडवामां न्यूज 18 गुजराती ए फरी दर्शकोनो विश्वास संपादित कर्यो छे। सुपर एक्सक्लूसिव न्यूज 18 આપણા દર્શકોને આ અહેવાલ બતાવી રહી છે, જે રીતે લઠ્ઠાકાંડ ફરીકર ગુજરાતમાં થયો છે। ઝેરી કેમિકલ કાંડની તપાસમાં ન્યૂઝ 18 ગુજરાતીએ સવારે 8 વાગે એક્સક્લુઝિવ અહેવાલ પ્રસારિત કર્યો હતો। ન્યૂઝ 18 ખુલાસો કર્યો હતો કે ઝેરી કેમિકલ કાંડ 3 તબક્કામાં રચાયું હતું, લગભગ 3 તબક્કામાં વસ્તુ વહેંચાલી હતી। સવારે 8 વાગે જ ન્યૂઝ 18 ખુલાસો કર્યો કે મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ પીધું હતું, અને સવારે 8 વાગ્યાના ન્યૂઝ 18 ના આ એક્સક્લુઝિવ અહેવાલને બપોરે 1:30 વાગે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને મોહર મારી। ઝેરી કેમિકલ કાંડની તપાસમાં ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટની શબ્દશઃ માહિતી પોલીસે આપી, સાંભળો ડીજીપીએ શું કહ્યું। રોજિંદા ગામ ખાસ કરીને અને ચોકડી ગામ ની અંદર આવી રીતે અમુક કેમિકલ પદાર્થ લોકોએ પીધું છે અને એ કેમિકલ પદાર્થની અમુક લોકોને અસર થયેલી છે। આ કેમિકલ જે છે મિથાઇલ આલ્કોહોલ, એની હાજરી જણાઈ છે અને જે કેમિકલ પદાર્થ છે એમાં 99% જે છે મિથાઇલ આલ્કોહોલ છે તે પણ સ્પષ્ટ થયું છે। કેમિકલ કાંડનું હવે સાંભળો સવારે ન્યૂઝ 18 ને જે થિયરી પ્રસારિત કરી હતી તેને। મેનેજર જયેશે કેમિકલની ચોરી કરી, લગભગ 3 લોકો આમાં સંડોવાયેલા છે। તો સવારે 9 વાગે ઝેરી કેમિકલ કાંડ અંગે ન્યૂઝ 18 ને સૌ પહેલા ઇમોસ કંપનીના દ્રશ્ય બતાવ્યા। આ જ કંપનીના ગોડાઉન માંથી મુખ્ય આરોપી જયેશે મિથેનોલ ની ચોરી કરી હતી। સાંભળો સવારે 9 વાગ્યાનો ન્યૂઝ 18 ના રિપોર્ટર પ્રણવ પટેલ નો સુપર એક્સક્લુઝિવ રિપોર્ટ। આપણે એક્સક્લુઝિવ આ દ્રશ્યો બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો કે જે કેમિકલનો ઉલ્લેખ થઈ રહ્યો છે, કેમિકલના બેરલ હજુ પણ અહીં પડ્યા છે। ન ફક્ત જ્યાંથી કેમિકલ ચોરાયું તે સ્થળ, પણ જે જગ્યાએ કેમિકલ પહોંચતું કરાયું તે સ્થળનો પણ ચિતાર ન્યૂઝ 18 સૌ પહેલા પ્રસારિત કર્યો। જે સ્થાનિક સંવાદદાતા છે પ્રકાશ સોલંકી, તેની સાથે સીધી વાત કરીશું। કેમિકલમાં વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો તો તે વાહનનો પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। ઝેરી કેમિકલ કાંડના મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને ન્યૂઝ 18 ગુજરાતી સૌ પહેલા સવારે 10 વાગે બેનકાબ કર્યો, જયેશની તસવીર પ્રસારિત કરી અને કેમિકલ કાંડમાં તેની ભૂમિકા બતાવી। ન્યૂઝ 18 ગુજરાતી પર આ મુખ્ય આરોપીની પહેલી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। તો ન્યૂઝ 18 એ સવારે 10 વાગે જ મુખ્ય આરોપી જયેશની માતાની સૌથી પહેલી જુબાની બતાવી। આરોપીની માતાએ ન્યૂઝ 18 પર સૌ પહેલા કેમિકલ કાંડના રહસ્યો ખોલ્યા। એ તો આથી બહાર ગયો તો અહીંયાથી પકડ્યો છે, અમને ખબર નથી। કનક દવે જોડાયા છે। તો બપોરે 12 વાગે ન્યૂઝ 18 એ સૌપ્રથમ FSL નો રિપોર્ટ પ્રસારિત કર્યો। FSL ના રિપોર્ટે પણ ન્યૂઝ 18 ની થિયરી ને મોહર મારી। રિપોર્ટમાં બહાર આવ્યું કે 98.99% લોકોએ સીધું જ કેમિકલ પીધું હતું। કેમિકલની જ્યારે તપાસ કરવામાં આવી તો એમાં 98.99% મિથાઇલ આલ્કોહોલ મળી આવ્યું છે। ઝેરી કેમિકલ કાંડમાં સૌથી ઝડપી અને સચોટ માહિતી આપવામાં ન્યૂઝ 18 ગુજરાતી સવારથી અવ્વલ રહ્યું। ક્રાઇમ બ્રાન્ચે જયેશ સહિત 6 લોકોને અટકાયત કરી લીધી છે, તે લોકોની પૂછપરછ ચાલુ છે।